મહીસાગર જિલ્લાના વીરપુર મુકામે આવેલ સુતી સંત દયારી દરિયાદિલ દુલ્હારી દરગાહે 499મો ઉર્ષની તાળમાળ તૈયારી શરૂ થઈ ગઈ છે, જ્યારે ગુજરાત રાજ્યમાંથી કોમી એકતા માટે સુપ્રસિદ્ધ વીરપુર ખાતે આવેલ કાજી ખતીબિયાની મહેમૂદ દરિયાઈ દુલ્હાની દરગાહ ખાતે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષનો મેળોનો પ્રારંભ થઈ રહ્યો જીવ્યું છે, જ્યારે મેળામાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળે આવી પોતાની મનોકામના પૂરી કરે છે. જ્યારે વીરપુર ખાતે આવેલી સુતી સંત દરિયાઈ દુલ્હાની દરગાહ પરંપરાગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષ મેળાનો પ્રારંભ થઈ ગયો છે, જ્યારે બાકીના દિવસો રહ્યા છે. તારીખ 18ના રોજ દરગાહ શરીફ ઉપર સૌવદ વંદન શરીફના રસમ અદા કરવામાં આવશે, જ્યારે આ મેળામાં આવતા તમામ યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા બાજ નગર રાખશે. અને 5 દિવસ ચાલનારા આ મેળામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના ગુજરાત રાજ્ય સહિત અન્ય દૂર દૂરથી રાજ્યોમાંથી આવતા વૃદ્ધોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે ધ્યાન રાખવામાં આવશે, તેમજ મેળા વિસ્તારોમાં સિક્યુરિટી અને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સાથે મેળાના બધી બાજુએ ફ્રી પાર્કિંગની શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે, જ્યારે સ્વચ્છ પીવાનું પાણી વગેરે સુવિધા પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવશે, તેમજ પ્રામાણિક અને સ્વસ્તિક નિસ્વાર્થ વહીવટ કરી મેળામાં સમગ્ર પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવશે. અને તેવું જ દરગાહના ટ્રસ્ટ પ્રમુખ અશરફ ખાન અહેમદ જામલિયા પીરજાદાએ જણાવ્યું હતું અને તારીખ 17-22 સુધી ચાલનારા મેળામાં આ વખતે 4-5 લાખ લોકોને આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. જ્યારે મેળામાં મહત્ત્વની વાત એ છે કે આ મેળામાં મુસ્લિમ કરતાં હિન્દુ ધર્મના લોકો વધારે આવે છે તેવું કહેવું હતું. વીરપુર મુકામે હજરત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાના રજીલા તળા અને હુના 499 ઉર્ષ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે શૌચાલયથી માંડીને રહેવા જમવાની તમામ સગવડો કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આધુનિક સીસીટીવી કેમેરાથી સુસજ્જ એવા મેળાનું આયોજન કરવામાં આવે છે કરવામાં આવેલ છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માટે ફ્રી પાર્કિંગની સેવા પણ આપવામાં આવે છે અને તમામ શ્રદ્ધાળુઓને અમે વીરપુર દરગાહ ટ્રસ્ટ તરફથી આવકારીએ છીએ અને એમનું સ્વાગત કરીએ છીએ. કાજી મહેમૂદ દરિયાઈ દુલ્હા સાહેબને 499મો ઉર્ષ મુબારક આવી રહ્યો છે અને 16-12-2018થી 21-12-2018 સુધી મનાવવામાં આવશે, જેમાં 18-12-2018ની સાલમાં 18ને અલગ મંગળવારને દિવસે રાત્રે 11 વાગ્યા પછી ચંદન શરીફ ચઢાવવાની રસમ અદા કરવામાં આવે છે, જેમાં તેમના વંશજો દ્વારા આ રસમ પૂરી કરવામાં આવે છે અને તમામ શ્રદ્ધાળુઓને આ ચંદન શરીફ આપવામાં આવે છે, જેનાથી લોકોની દુઃખ દર્દ પીડા દૂર થાય છે. હું બાબલાભાઈ રામચંદ્ર પટેલ, અમે રાજસ્થાનના ગામ મોટાગામ જિલ્લા બાંસવાડા રાજસ્થાન ને રહેવાસી એમ બોમ્બેમાં રહીએ અને આજે 28-30 વર્ષથી અમારો આ જમવાનું વર્ણન ચાલે છે. કોઈ નાથ ભાત વગર, કોઈ આમાં જાત નાથ ભાત વગર કોઈ આવતું નથી અને બધું અમે સરકાર વિશેષ જમે છે અહીંયા. અને અમારે એક પહેલે જમાનામાં જે દુઃખ હતું આપણા બહાનો, એ દુઃખની હિસાબે અમને બધી પ્રેરણા મળી, બાપુજી પ્રેરણા આપી કે આપણે વાસવાડા ડુંગરપુરના લોકો અહીંયા આવે છે અને કોઈ વ્યવસ્થા નથી, એના માટે અમે આ લંગર ખાવાનું ચાલુ કર્યું ને આજે વર્ષોથી ચાલે છે. તમે કેટલા માણસોને અંદાજિત જમાડો છો રોજનો? હવે આજે 65-70 હજાર લાખ ઉપર પણ જાય છે. 4 દિવસ લગાતાર ચાલે છે.